बोलिए गायत्री माता की जय। यज्ञ भगवान की जय। वेद भगवान की जय। भारतीय संस्कृति की जय। भारत माता की जय। सत्य सनातन धर्म की जय। दादा गुरुदेव की जय। परम पूज्य गुरुदेव की जय। परम वंदनीय माता जी की जय। शांति कुंज हरिद्वार की जय। तपोभूमि मथुरा की जय। देवात्मा हिमालय की सप्त ऋषियों की गंगा मैया की नर्मदा मैया की गौ माता की पावन भूमि आमलखेड़ा धाम की आज के आनंद की ओम नमः पार्वती पते हर हर महादेव। बोलिए युगाधिपति महाकाल की जय। बोलिए युगाधिपति महासाध की। જિલ્લા સંયોજક આદરણીય ઓઢોજી ભાઈને વિનંતી કરીશ કે તેઓ આવેલા આપણા દેવ પરિવારનું સ્વાગત કરશે. આદરણીય ઓઢોજી ભાઈ. બોલે વેદ માતા ગાયત્રી કે પરમ પૂજ્ય ગુરુદેવ કે પરમ વંદનીય માતાજી કે આજ કે આનંદ કે સુખ સ્વરૂપે બિરાજમાન પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજી વિશ્વ માતા દેવ માતા મા ગાયત્રીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં શાંતિ કુંજથી વિશેષ આપણા કાર્યક્રમ માટે પધારેલ સમગ્ર વરિષ્ઠગણ વતી આદરણીય શ્રદ્ધેય શ્રી વીરેશ્વર બાબુજી, આદરણીય ગોરજીભાઈ સાહેબ, પરમ આદરણીય શ્રી કાલીચરણ શર્માજીભાઈ સાહેબ, પશ્ચિમ ઝોન પ્રભારી આદરણીય શ્રી દિનેશભાઈ પટેલજી, અમદાવાદથી પધારેલ આપણી સમગ્ર ટીમ, માર્ગદર્શક આદરણીય રાજુભાઈ દવે, ગુજરાત ઝોનલ પ્રભારી શ્રી અશ્વિનભાઈ જાનીજી, શ્રી જયેશભાઈ બારોટ, શ્રી કનુભાઈ પટેલ, ઉપઝોન તમામ ઉપઝોનમાંથી પ્રભારેલા ઉપઝોન પ્રભારીશ્રીઓ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી મનહનભાઈ, શ્રી પૂનાભાઈ, શ્રી અનુબેન, શ્રી સરોજબેન, શ્રી જેવી આચાર્યજી, શ્રી રામજીભાઈ ગરાસિયા, શ્રી બચુભાઈ, તેમજ તમામ વડીલો જે અમારા ગાર્ડિયન છે કે જેમના માર્ગદર્શનમાં આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ, એવા તમામ વડીલશ્રીઓ, માતૃશક્તિઓ, વડોદરા જિલ્લા સમન્વય સમિતિના તમામ હોદ્દેદારશ્રીઓ, તેમજ સમગ્ર ગુજરાતમાંથી પધારેલા દેવતુલ્ય ભાઈઓ, શક્તિ સ્વરૂપા બહેનો, આપ સર્વનું આજના આ શુભ પ્રસંગે હૃદયના ભાવ સાથે અશ્વમેઘ રજયંતિ મહોત્સવ સમિતિ તરફથી પુનઃ હૃદયના ભાવથી સ્વાગત કરું છું. આનંદની અને હર્ષની લાગણી અનુભવું છું. પુનઃ આપ સભીકો સાધુવાદ, પ્રણામ, જય ગુરુદેવ. આગળના ક્રમને વધારતા ગુજરાત ઝોનલ સંગઠનના માર્ગદર્શક એવા આદરણીય રાજુભાઈ દવેને અમે પ્રાર્થના કરીશું કે સમગ્ર ગુજરાતને શુભકામના પાઠવશે. આદરણીય રાજુભાઈ. સંયોજકો, પરિજન ભાઈઓ અને બહેનો, આ પહેલા પણ આપણે જયારે કેટલી વખત મળ્યા છીએ ત્યારે કાલીચરણભાઈ સાહેબની ઉપસ્થિતિમાં આપણે કીધું હતું કે આ અશ્વમેઘ ભૂતોનો અશ્વમેઘ રજત જયંતિ સમારોહ ભૂતોનો ભવિષ્યથી એવો થવાનો છે. એના માટે આપ સૌ ભાગીદાર છો. આપ સૌનો જે ઉત્સાહ જોવા મળે છે એ ઉત્સાહ એક એક નહીં અનેક ગણો વધે. અને આ મેં તો કીધું છે કે આ મેદાન નાનું પણ છે એટલે એટલા પ્રયોજનો આપણા કાર્યકર્તાઓ આવે એવી શુભકામના, મંગલકામના, બહુ શાંતિ. રાજુભાઈ આદરણીય આપણને સુંદર આશીર્વચન આપ્યા. વિશેષમાં ગુજરાત ઝોનલ સંયોજક આદરણીય અશ્વિનભાઈ જાની કાર્યક્રમની સફળતાના શુભાશીષ પાઠવશે. મંચસ્થ પરમ આદરણીય વીરેશ્વરજીભાઈ સાહેબ, ગોરજીભાઈ સાહેબ, કાલીચંદભાઈ સાહેબ, આપણા પશ્ચિમ ઝોનના પ્રભારી આદરણીય દિનેશભાઈ, અમારા માર્ગદર્શક
રાજુભાઈ દવે, મારા બધા સાથીદારો અહીંયા ઉપસ્થિત, શક્તિ સ્વરૂપા માતા બહેનો, આ અસમિત રજ જયંતિ વર્ષ એવી રીતે સફળ થશે એ આ અહીં સંખ્યા જે બેઠી છે એના ઉપર આધાર. આજે સંખ્યા તમે જો એ સંગઠન જે ઉભું કરેલું છે અને મહેન્દ્રભાઈ, ગિરીશભાઈ, ઔધવજીભાઈ અને એમની આખી ટીમે જે મહેનત કરી છે, બધે માતાજી એમને ખૂબ ખૂબ આગળ વધારે, કાર્યક્રમ ખૂબ સફળ બને આપણો એવી નમ્ર નિવેદન. સુંદર આદરણીય વડીલના આશ્રયથી આપણને મળ્યા છે. આગળના ક્રમને વધારતા કાર્યક્રમની સફળતાના શુભાશીષ મળ્યા બાદ અશ્વમેઘ રજત જયંતિ વર્ષ ત્રયાજની ઉપલબ્ધિ માટે હું આમંત્રિત કરીશ ઉપજનરલ સંયોજક આદરણીય મહેન્દ્રભાઈ પટેલને. અવશ્ય પ્રમાદ કો ત્યાગ કર, કમર સે સીધે બેઠ કર આઈએ. પરમ ચેતના કો આત્મસાત કરતે હુએ જિસ મહાન ભાગવત સંકલ્પ કો લેકર હમારી આરાધ્ય સત્તા ઇસ ધરા પર અવતરિત હુઈ, ઉનકા વહ મહાન ભાગવત સંકલ્પ મનુષ્ય મેં દેવત્વ કા જાગરણ વ ધરા પર સ્વર્ગ કા અવતરણ શીઘ્રતા સે સાકાર હો, પરિલક્ષિત હો, ઇસમેં હમ હમારી પૂર્ણતયા આહુતિયા પ્રદાન કર સકે. હે પ્રભો, હે હમારી આરાધ્ય સત્તા, નૂતન વર્ષ કે શુભારંભ મેં હમ સબકે મનસ્થિતિ એસી બન જાય કે આપકી કૃપા કે હમ અધિકારી બન જાય. આપકી કૃપા કા અધિકારી બનકર હમ ઇસ મહાન વિરાટ યોજના મેં હમારા મહાન વિશેષ યોગદાન પ્રદાન કર સકે, એસી સદબુદ્ધિ હમ સભી કો પ્રાપ્ત હો. એહી મંગલ ભાવ કે સાથ આઈએ ગાયત્રી મહામંત્ર એક સાથ એક સ્વર મેં. મેરે બાદ મેં જો મેરે સાથી મિત્ર કુછ અપના બાત રખેંગે વહ કૃપયા હિન્દી મેં બાત રખને કા પ્રયાસ કરે, ક્યોંકિ હમ જો ભી બાત કરે વહ હમારે વરિષ્ઠતમ ભાઈ સાહબ ઉસકો અચ્છી તરહ સમજ સકે. દિવ્ય મંચ, હમારા પરમ સૌભાગ્ય હૈ કે આજ परम पूज्य गुरुदेव प्रबंधनी माता जी की सूक्ष्म उपस्थिति में हमको स्थूल मार्गदर्शन प्रदान करने हेतु शांति कुंज से हमारे वरिष्ठतम हमारे कि कोई भी आप आयोजन करो पहले ये सोचो कि आयोजन का प्रयोजन क्या है. प्रयोजन इतना सशक्त होना चाहिए तो आपका आयोजन भी इतना सशक्त बनेगा. उसी समय भाई साहब हमने एक विचार किया था, रजत जयंती का हमारा आयोजन का प्रयोजन रहेगा सशक्त प्रयास करेंगे और प्रयास उसी स्तर का करेंगे जिस स्तर का हमारा अश्वमेध रहा था. प्रयास की एक सुनिश्चित रूपरेखा बनाई गई, इसको संयोग कहो तो संयोग, सौभाग्य कहे तो सौभाग्य. उसी दौरान शांति कुंज में शक्ति कलश योजना का विचार का अवतरण हुआ, दोनों को मिलाया गया. आदरणीय भाई श्री दिनेश भाई ने शक्ति कलश का मूल प्रयोजन क्या है, शक्ति साधना कलश के माध्यम से हम क्या कर सकते हैं, कैसे कर सकते हैं, इसका लक्ष्य क्या है, इसकी पूरी विधा क्या है, उन्होंने गुजरात में बार बार दौरा किया है. पूरे गुजरात प्रांत दिनेश भाई का हम आभारी है और आभारी रहेंगे. शुरुआत से उन्होंने ऐसा मार्गदर्शन किया है, 21 मई को एक प्रांतीय बैठक बुलाई गई,
24 जून को दूसरी प्रांतीय बैठक मिली और तीसरी प्रांतीय बैठक 8 जुलाई को अहमदाबाद में मिली और आदरणीय कालीचरण भाई साहब के साथ 13 अगस्त को कटम्बा शक्तिपीठ में पूरे प्रांत की और भी बैठक बुलाई गई। ये चार चार प्रांतीय बैठक में भाई साहब ने इतना हमको सशक्त मार्गदर्शन किया है कि वास्तव में शक्ति साधना कलश क्या है, उसकी योजना क्या है, हम इसको कैसे चलाना है और परम पूज्य गुरुदेव वंदनीय माता जी की कृपा दान अनुदान वरदान से पूरे गुजरात प्रांत में एक लहर फैल गई कि आज पूरे गुजरात प्रांत में सारे प्रांत में 1800 गांवों में शक्ति साधना कलश आज जागरण करता हुआ चला जा रहा है और नए नए देव परिवार को खड़ा किया जा रहा है। हमारा प्रयास का लक्ष्य था परम पूज्य गुरुदेव की जो अंतिम संकल्पनाएं थी, अंतिम दिनों का उनका उत्तरार्ध का जो अभिलाषा और अपेक्षाएं थी कि हमको 5 विराट कार्यक्रम हमारे उत्तराधिकारी के कंधे पे सौंप करके जा रहे हैं, तो 5 कार्यक्रम को परम पूज्य गुरुदेव के उत्तरार्ध की जो अपेक्षाएं थी इसको सही सही लागू करने के लिए सारी शक्ति का नियोजन करने का हमने प्रयास के रूप में तय किया था। आज 1800 गांवों में ग्राम मंथन हो रहा है, देव परिवार का जागरण हो रहा है, नए नए साधक जुड़ रहे हैं, नए नए साधक बन रहे हैं और ये सारे साधक को रजत जयंती के हमारे महोत्सव में आहुतियां प्रदान करने के तो आमंत्रित करेंगे। हमारा प्रयास कब तक चलेगा? 1800 गांव में जहां जहां हमारा कलश स्थापित हुआ है 1800 गांवों से हर गांव से अपने गांव वाले 1-2-3 व्हीकल लेकर उनको सजा धजा कर उनका शक्ति कलश उसमें स्थापित करके अपनी शोभा यात्रा में आएगा और शोभा यात्रा से आप परिकल्पना कीजिए इतना से बहुत बड़ा जागरण हुआ है और पूरी सारी शक्तियां सारे परिजन लग गए हैं, उपलब्धियां भी बहुत अच्छी मिली है, इतनी शानदार उपलब्धियां रही है जिसको अगर हम इसको लिपिबद्ध किया जाए तो आज तक संभवतः जो काम नहीं हुआ है ये सब काम 6 में बहुत सामने आया है और ये उपलब्धियां आगे बढ़ चढ़ करके आगे चले हम सभी का पुरुषार्थ लगे और परम पूज्य गुरुदेव वंदनीय माता जी की अनुकंपा अनुग्रह से 26 के पूर्व 18,000 गांव का नूतन जागरण हो जाए यही भावना के साथ अस्तु ओम शांति। हर एक गांव की बात और कलश की बात बहुत सुंदर आदरणीय महेंद्र भाई ने बताई। अब मैं आमंत्रित कर रही हूँ आदरणीय गिरीश भाई पटेल को, तो उनका विषय है हम सभी देव परिवार एकजुट होके रजत जयंती महोत्सव के कार्यक्रम को अति भव्य सफल कैसे बनाएं। वेद माता, देव माता, विश्व माता, जगत जननी माँ गायत्री, परम पूज्य गुरुदेव, परम वंदनीय माता जी की सूक्ष्म उपस्थिति में आज अश्वमेघ रजत जयंती महोत्सव जयरे अपने मनावा जाई रहा छे त्यारे आवा पावन पर्व पर शांतिकुंज हरिद्वार थी आपने लवा लव प्यार दुलार ने आशीर्वाद आपवा माटे आवेला अपना आदरणीय वीरेश्वर बाबूजी, आदरणीय गौरजी भाई साहेब, आदरणीय कालीचरण भाई साहेब, आदरणीय दिनेश भाई, आदरणीय अपना राजू भाई दवे साहेब, आदरणीय अपना जानी साहेब, आदरणीय कनु काका, आदरणीय अपना जे अश्वमेघ रजत जयंती में जेमने सहयोग अने जेमने પોતાનું તન મન અને ધન લગાવી દીધું છે એવા તમામ વરિષ્ઠો આજે આવ્યા છે, જેવા કે આપણા દાજીના હુલામના નામથી જાણીએ છીએ નવનીત કાકા, આદરણીય આપણા ભીખુભાઈ સાહેબ, ડોક્ટર સાહેબ, આદરણીય મુખી સાહેબ, આદરણીય સોલંકી કાકા, નામ બોલીશ તો સાથે 5 વાગી જશે, આપણા આદરણીય સરોજબેન છે, આદરણીય હસુબેન છે, પણ હું એમ કહીશ કે પૂરા ગુજરાત
ના આપણા જિલ્લા સંયોજકો, આપના ઉપઝોન સંયોજકો તથા વાત ગોળજી સાહેબ સાથે મારે થઈ ત્યારે આપણને આજે જે બધા પધાર્યા છે એમણે જે નામ આપ્યું હતું ને, એવા કે જે ક્રાંતિકારી બલિદાનીઓ એવા ગુજરાતમાંથી આવેલા આપણા દેવતુલ્ય ભાઈઓ અને શક્તિ સ્વરૂપા બહેનો, આપણને ખૂબ મોટી વિશેષ જવાબદારી આપી છે. આ જે કાર્યક્રમ છે એ આ કાર્યક્રમ ખાલી કોઈ વડોદરાનો કે આ ગુજરાતનો પણ નથી. જ્યારે આપણે શક્તિ કલશ લઈને ગયા ત્યારે તમામ વરિષ્ઠ ભાઈઓએ મંચ ઉપરથી અને શ્રદ્ધેય દીદી અને શ્રદ્ધેય ડોક્ટર સાહેબે એ પૂરા વિશ્વ કા કલશ હે, પૂરા વિશ્વ કા કલશ હે એસી ઘોષણા કી થી. મતલબ આપણે અહીંયા આ અશ્વમેઘ રથ જયંતીને એવું રૂપ આપવું પડશે, એ રીતે આપણે કામ કરવું પડશે કે પૂરા દુનિયાની અંદર જ્યાં માણસનું અસ્તિત્વ હોય ત્યાં મહાસત્તા ઋષિ સત્તાનો આપણે સંદેશો પહોંચાડી શકીએ. આવો આપણે સૌ પ્રથમ આ રજત જયંતી કાર્યક્રમને ભવ્યથી અતિ ભવ્ય કેમ કરીને બનાવી શકીએ એની યોજના બનાવીએ. યોજનામાં પ્રયાજમાં ખૂબ સફળ કામ થયું છે. તમે અત્યારે વોટ્સઅપથી મારી અને મીડિયામાં જોશો તો મારા આ બહેનોને આપણે ખુલ્લે આમ એવું બોલવું પડે કે ગામે ગામ ગલી ગલીમાં કળશની યાત્રા કાઢી અને સ્થાપના કરી છે અને મહાસત્તા ઋષિ સત્તાને ઘર ઘર સુધી પહોંચાડી છે. સહયોગ તો ભાઈઓનો પણ છે, પણ વિશેષ જો આપણે કદાચ જો ગણતરી કરીએ કે જોવા જઈએ તો બહેનોનો મોટો ફાળો છે અને ખૂબ સહયોગ છે. આપણે પ્રયાસ માટે તો ખૂબ સરસ સફળ પ્રયોગ થયો છે. મહેન્દ્રભાઈએ વાત કરી કે યાજ માટે શું, તો હવે આપણી પાસે આજથી સિર્ફ ને સિર્ફ 20-25 દિવસ બચ્યા છે. કારણ કે 15મી ડિસેમ્બરે આપણે કાર્યક્રમ એવું સમજવાનો કે આપણો કાર્યક્રમ અત્યારે પૂરો થઈ ગયો છે. ઘર ઘર સુધી સંદેશો પહોંચાડવામાં આપણે ક્યાંય ટૂંકા ના પડીએ. ગુરુદેવે બહુ સરસ કોટ કરીને કીધેલું છે કે બેટા હમ ઓર આપ જીસ સમય મેં રહ રહે હે વો સમય હજારો સાલ કે બાદ આને વાલા હે, આપકા નામ સુવર્ણ અક્ષરો મેં લિખા જાયેગા. ગુરુદેવે આ વાત કરેલી છે. તો હું તો બધાને એક મારા વિચાર અને બુદ્ધિ પ્રમાણે એક અપીલ કરું છું કે 1993 ની અંદર પૂરા ગુજરાત નહીં પૂરા વિશ્વની અંદર એક મહત ફેલાઈ ગઈ હતી કે અશ્વમેઘ રથ જયંતી જો વડોદરામાં હોઈ થી એસી અશ્વમેઘ રથ જયંતી કહી અશ્વમેઘ હમને કહી નહીં દેખા હે. 1993 નો અશ્વમેઘ જે હતો એ એટલો અદભુત આપણે મનાવ્યો હતો. તો 25 વર્ષ પછી આ મહાસત્તા ઋષિ સત્તાનો ફરી આપણે વારો આવ્યો છે. તો ઘર ઘર સુધીને પહોંચાડી અને આ કાર્યક્રમમાં દરેક લોકોને સહભાગીદાર બનાવો, એના ભાગીદાર બનાવો. જે આપણા ગાયત્રી પરિવારનો છે એ ભાઈ તો ચોક્કસ બનાવશે અને એ આપણને સહયોગ કરશે. પૈસા માટે સહયોગ નથી કરવાનો, પૈસા તો જરૂરી છે પણ આધ્યાત્મિક ભાષામાં આપણને તન મન અને ધન પૈસા છેલ્લા આવે છે, એને આપણે કેમ કરી અને જોડીએ એ આપણે યોજના બનાવીશું અને એ યોજના બનાવી એને આપણા કાર્યક્રમનો જો સહભાગી બનાવીશું ને તો એ વ્યક્તિ આવશે ને તો એનું હૃદય ગદગદ ફૂલી ઉઠશે અને એને એમ થશે કે આ વિશાળ કાર્યક્રમ અને આપણો આ જે ગાયત્રી પરિવાર છે એ શું એનું લક્ષ્ય છે એ પણ એને જાણવાનો મોકો મળશે. ભાઈ શ્રી મહેન્દ્રભાઈએ વાત કરી શોભાયાત્રાની. સાહેબ 1800 ગામ, બધા બુદ્ધિજીવી માણસો બેઠા છે, એક ગામમાંથી 5 સાધન મૂકીએ. ભાઈ સાહેબ 5000 ની વાત કરે છે. હું વડોદરા શહેરને બાદ કરીને બોલું છું. 1895 ની એવું દેશી ગુજરાતી ભાષા
9000 સાધન થાય, 9000 સાધન સાહેબ, 9000 સાધન થાય ને તો આપણે રાજમહેલ માંથી ધારો કે શોભાયાત્રા કાઢવી હોય એટલે એક છેડો એનો લેપ્રોસી ગ્રાઉન્ડ માં હોય અને એક છેડો ત્યાં હોય. ભૂતોના ભવિષ્ય જેવી એક ઘટના બનવા જઈ રહી છે તો એના આપણે ભાગીદાર બનીએ, એના બનાવીએ. ઘર ઘર સુધી પહોંચાડવામાં ઘણી જગ્યાએથી ફોન આવે છે કે ભાઈ અમારે ઘોડાવાળી રસીદ જોઈએ છે, અમારે વસ્તુદાનની રસીદ જોઈએ છે. વડીલો આપણા બેઠા છે, વરિષ્ઠો પણ બેઠા છે, એ આદેશ કરશે અને નિર્દેશ કરશે તો એ રસીદો પણ આપીશું. એમની સાથે ચર્ચા કરવાની જ છે આજે. અને આજે સાંજે જ્યારે આપણે અહીંયાથી આ કાર્યક્રમ પૂર્ણ કરી ભોજન પ્રસાદ લઈ અને જ્યારે આપણે નીકળીએ ત્યારે સાઈડની અંદર કાઉન્ટર લગાવેલા છે. અમને ચિંતા એમ થાય કે અનુબેન અને સરોજબેન આવે 400-500 કિલોમીટરથી, તો એ બેન ક્યારે એમનો નંબર લાગે અને ક્યારે મંત્ર લેખન લે, એનું ચિંતન કરી હતું કાલે ભાઈઓ બહેનોએ. અમે 17 કાઉન્ટર ગોઠવ્યા છે અને 17 કાઉન્ટર ઉપર 33 જિલ્લાઓના બોર્ડ મારેલા છે. તમને ત્યાંથી મંત્ર લેખન મળશે, ઉપવસ્ત્ર મળશે, ડ્રેસ મળશે. તમે મંત્ર લેખન લઈ જાઓ અને ઘર ઘર સુધી એને પહોંચાડો અને એના ભાગીદાર બનાવો. ચોક્કસ આપણે ટાઈમને ધ્યાનમાં રાખવો પડશે, નહીં તો મને ખૂબ વાતો કરવી છે પણ આપણે લોકો સુધી વાતો કરી અને અશ્વમેઘ રથ જયંતિમાં આપણે બધા જ ફરી લોકોને, દુનિયાના લોકોને લાવી અને સાથે મળીશું. જય ગુરુદેવ. આવું આગળના કામને વધારતા અશ્વમેઘાદી વિરાટ પુસ્તક મેળાની માહિતી 5 મિનિટમાં આપણને આદરણીય સુરેશભાઈ આપશે. બોલે શ્રી વેદ માતા ગાયત્રી કી. આજે સમગ્ર ગુજરાતમાંથી પધારેલ તમામ શક્તિ સ્વરૂપા માતાઓ બહેનો, મંચસ્થ શાંતિકુંજની એક વિરાટ શક્તિનો ધોધ આજે અહીંયા વધારી ચૂક્યો છે. એ સર્વેના નામ લીધા વગર સર્વેના ચરણોમાં કરબત નમન વંદન. જય ગુરુદેવ. આમાંથી ઘણા બધા પરિજન ભાઈ બહેનો હોય, પરમ પૂજ્ય ગુરુદેવ અને પરમ પૂજ્ય માતાજીને પણ નહીં જોયા હોય શરીરથી, પરમ પૂજ્ય ગુરુદેવ સાથે ઘણા બધા લોકોએ મિલન મુલાકાત, માતાજી સાથે મિલન મુલાકાત, વાતો કરી હશે, પ્રત્યક્ષ આશીર્વાદ પ્રાપ્ત થયા છે. પણ જે નથી મળ્યા એમનું શું? ગુરુદેવ એમના અંતિમ સંદેશમાં પણ કહેતા ગયા કે મેરા સ્વરૂપ મેરે વિચાર હૈ, મેરી લેખની જો હૈ વહી મેરા સ્વરૂપ હૈ, મેરે વિચાર બહુત પૈમાને હૈ, આપ મુજે શ્રવણ કી તરહ અપને કંધે પે લગા કરકે મેરે વિચારો કો ઘર ઘર પહોંચાઈએ, યહી મેરા સચ્ચા દર્શન હૈ, યહી મેરા સચ્ચા સ્વરૂપ હૈ. પરમ પૂજ્ય ગુરુદેવ ને 3200 કિતાબે સે ભી જ્યાદા લિખી, ધર્મતંત્ર સે લોક શિક્ષણ એક 8 સાલ સે બચ્ચે સે લેકર 85 સાલ કે વયોવૃદ્ધ કે લિયે ભી જીવન જીને કી કલા કા માર્ગદર્શન પરમ પૂજ્ય ગુરુદેવ અપની જ્ઞાન ગંગા કે અંદર ડાલ દિયા હૈ. ભાઈઓ બહેનો, પહેલે એક જમાના થા, એક સમય થા કે હમેં પાણી કે લિયે કુએ તક જાના પડતા થા, આજ કુવા અપના પાણી લેકર હમારે પાસ આયા હૈ. કૃપયા આપ ઇનકા લાભ લે લીજીએ, ગુરુદેવ કા આશીર્વાદ પાઈએ. અશ્વમેધ યજ્ઞ પૂરે હિન્દુસ્તાન નહીં, વિશ્વ કા સમ્રાટ અશ્વમેધ યજ્ઞ હુઆ, યે હમ નહીં કહેતે હૈ, સારે દુનિયા વાલે કહેતે. હમ વિદેશો મેં ઘૂમતે હૈ તો લોગ બતાતે હૈ કે બડોદા કા અશ્વમેધ બહોત અભૂતપૂર્વ થા, લેકિન ઇસસે હમે ફુલા સમાના નહીં હૈ. જો કાર્ય હુઆ હૈ અચ્છા હુઆ હૈ,
पर हमें संतुष्ट पाना नहीं है। जब संतुष्ट हो गए तो समझना चाहिए कार्यक्रम खत्म हो गया, लेकिन उससे ज्यादा अच्छा हमें और आगे करना है, यही हमारा लक्ष्य और यही हमारा संकल्प है। 5 दिसंबर 2018 को मथुरा से हमारे वरिष्ठ परिजन पांडे जी भाई साहब व्यवस्थापक वहां के और आदरणीय घनश्याम भाई साहब यहाँ खटम्बा शक्तिपीठ आए थे, उन्होंने हमको एक विराट पुस्तक मेले का संकल्प दिलाया। हम संकल्पित हुए मूल मात्र एक पुस्तक मेले के मूल से अश्वमेध की रजत जयंती जोड़ दिया गया, क्योंकि 25 साल हो रहे हैं तो अश्वमेध रजत जयंती महोत्सव का मूल विराट पुस्तक मेला रहा है, उसी से ऊपर ये पेड़ पौधों फल फूल को पानी गया है अश्वमेध रजत जयंती का। भाइयों बहनों, हमने परम पूज्य गुरुदेव वंदनीय माता जी की आशीष से, श्रद्धेय डॉक्टर साहब और जीजी के आशीर्वाद से हमने एक अच्छा संकल्प किया, ऐसे 5000 झोले बनवाने का, वितरण करने का। ये लेडीज के लिए, भाइयों के लिए है। एक झोले में 1000 रुपये का साहित्य भरने का हमको वहां से मथुरा से शांति कुंज से परामर्श हुआ, आशीर्वाद मिला। प्रयास में जून से लेकर अब तक 3000 झोले हमने तैयार किए 1000 रुपये के साहित्य के, उसमें से 2121 झोला यानी 21 लाख का साहित्य हमारी बड़ौदा के भाइयों बहनों ने खूब मेहनत करके सारे गांव में वितरण कर दिया गया। कार्यक्रम से पहले 21 लाख का साहित्य बिक्री हो गया। आज हम यहां पर 450-450 झोला लाए हैं, जिसमें 1000 रुपया साहित्य का साहित्य भरा हुआ है। 150 रुपये का झोला आपको फ्री दे रहे हैं, साहित्य पूरा 1000 रुपये का है। हमारे पूरे गुजरात से आए हुए भाई बहन आज परम पूज्य गुरुदेव के इस संदेश को, प्रसाद को, आप 1000 रुपये का झोला यहाँ से ले जाइए, गुरु का ज्ञान विज्ञान घर घर में पहुंचाइए, गुरुदेव के आशीर्वाद के आप अधिकारी बनिए। वरिष्ठ भाइयों से हमारी इस विषय में बहुत चर्चा हो चुकी है, वो भी आपको इसके बारे में बताए के परम पूज्य गुरुदेव का रियल दर्शन। अभी हाड़ मास का स्थूल शरीर तो चला गया, लेकिन ये पूज्य गुरुदेव की जो ज्ञान वाणी है उनका साक्षात स्वरूप है। आप उनकी किताबें पढ़ेंगे आपको महसूस होगा कि गुरुदेव साक्षात हमारे साथ बातचीत कर रहे, न केवल बातचीत कर रहे लेकिन हमारी समस्याओं का समाधान भी इस गुरुदेव के साहित्य की लेखनी से हमको मिल रहा है। तो भाइयों बहनों, समय को साथ में लेते हुए और ज्यादा न कहते हुए मेरी आपके विनम्र प्रार्थना है कि इस झोला अभियान को सफल बनाने के आप सब हमको बहुत सहयोग कीजिए। धन्यवाद। जय गुरुदेव। સુંદર શોર્ટમાં આપણને આદરણીય સુરેશભાઈએ અશ્વમેઘ યજ્ઞાદિ વિરાટ પુસ્તક મેળાની માહિતી આપી, ત્યારબાદ હું ગર્ભોત્સવ સંસ્કાર માટે આદરણીય વર્ષાબેનને 5 મિનિટ માટે આમંત્રિત કરું છું ગર્ભોત્સવ સંસ્કાર। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरवे नमः। परम पूज्य गुरुदेव, परम पूज्य माता जी, माँ गायत्री, दादा गुरुदेव और हिमालय की ऋषि सत्ताओं की सूक्ष्म उपस्थिति में शांति कुंज से पधारे हुए हमारे वरिष्ठ गण, आदरणीय उपाध्याय बाबूजी, आदरणीय गौड़ जी बाबूजी, आदरणीय कालीचरण बाबूजी के चरणों में नमन वंदन, साथ हमारे दिनेश भाई के चरणों में वंदन, हमारे गुजरात के राजू भाई और हमारे जानी काका जो यहाँ बैठे हैं उनके चरणों में वंदन, साथ में गुजरात से पधारे हुए सभी शक्ति स्वरूप माताओं बहनों और देवतुल्य भाइयों के चरणों में मेरा नमन वंदन। पूरा जो कार्यक्रम होने जा रहा है विराट अश्वमेध रजत जयंती महोत्सव हम मनाने जा रहे हैं, और आगे जो अश्वमेध हुआ अगर इसका हम कोई निचोड़ निकाले कि इसमें से हमें क्या मिला और मिशन को हम कैसे आगे बढ़ा सकते हैं, तो मूल बात अगर आती है तो बात यह है
कि अगर गर्भोत्सव संस्कार पर थोड़ा भार दिया जाए, वजन दिया जाए, तो हो सकता है कि हमारे लिए और सारे काम आसान हो सकते हैं। और जब हम शक्ति कलश लेने पहुंचे शांति कुंज में, हो सकता है शायद आगे कोई न गया हो इतनी बड़ी संख्या में। मुझे याद है हम 400 परिजन वहां पहुंचे थे शक्ति कलश लेने के लिए, और वहां पहुंचे तब तक कोई दिमाग में कोई आइडिया नहीं थे और कोई संकल्प भी नहीं था कि संस्कार में इतनी बड़ी संख्या करेंगे या गर्भोत्सव संस्कार पर इतना वजन देंगे। लेकिन वहां जब बैठे तो अनायास ही संकल्प उभरे और बातें आई कि इतना बड़ा कार्यक्रम है तो गर्भोत्सव संस्कार होना चाहिए। अगर होना चाहिए तो वहां पावन भूमि में संकल्प लिया गया कि ये जो अश्वमेघ रजत जयंती महोत्सव हम मना रहे हैं, इसमें सबसे ज्यादा और प्रभावशाली कुछ काम है तो गर्भोत्सव संस्कार है, और उसी को हम लेके चले ज्यादा तो हमें कुछ मिल सकता है। और वो बात को हम सब ने साथ में मिलके निश्चित किया कि उसी को, इस संकल्प को हम आगे ले जाएंगे और गुजरात तक पहुंचाएंगे। अगर इस बात को मैं आगे ले जाऊं, महेंद्र भाई की बात से जोड़ दूं, उन्होंने कहा 1800 गांव में कलश पहुंचा है। अगर मैं कहूं कि हर गांव से अगर दो ही बहनें आती हैं तो हमारे पास पूरी 3500 की संख्या होते देर नहीं लगती। और मुझे लगता है दो बहनों से नहीं आएगी, है ना। हम इतनी सारी बहनें बैठी है, जो सक्षम बहनें जो बैठी हैं वो मुझे लगता है कि 50 बहनों के तो लेके आ ही सकती है। तो आप सोचो, ये अश्वमेघ रजत जयंती महोत्सव मुझे लगता है कि गर्भोत्सव संस्कार का सबसे बड़ा इतिहास बन सकता है, और वो हमारी बहनें कर सकती है, वो घर घर जा सकती हैं। आपको मैं बड़ौदा से वर्षाबेन एक बात का आश्वासन दे सकती हूँ कि अगर आप वो बहनों को लेके आती है तो सबसे बड़ी बात हमारा मेन पावर, जो यहाँ बहनों की संख्या और उनका संरक्षण, वो समय पर बहनों को जो परेशानियां होती है वो हम जानते हैं, तो उनको उनकी सेवा में डॉक्टरों की टीम, हमारी यहाँ वरिष्ठ बहनें और सब पूरा प्रबंध रखेंगे। अगर आप यहाँ से संकल्प करके जाएं कि हम इस संस्कार को इतिहास बना देंगे, तो ये अश्वमेघ रजत जयंती महोत्सव को शायद लोग याद तो रखेंगे लेकिन विश्व का सबसे बड़ा गर्भोत्सव संस्कार के नाम से याद रखेंगे, और वो श्रेय हमारी बहनों को जाता है। आइए, मैं गुरु जी से प्रार्थना करूंगी और हमारे वरिष्ठों को भी प्रार्थना करूंगी, आप आशीर्वाद दें कि हम इस कार्य को गुजरात का सबसे बड़ा कार्य ले जाए और वो संस्कार आगे वहां छोड़ के नहीं, आगे फिर जितने भी संस्कार गर्भोत्सव संस्कार होते हैं वो आगे नामकरण, जन्मदिन, अन्नप्राशन, मुंडन संस्कार, विद्यारंभ संस्कार, तब तक उनका पीछा करें और वो सभी लोग मिशन का काम करें, वो ही कामना करते हुए मैं अपनी बात रख रही हूँ। आप सबको नमन वंदन, ओम शांति। सुंदर गर्भोत्सव मान्य माइंड।